सूरत में डोर टू डोर ना कचरा ना कलेक्शन की कामगिरी में कॉन्ट्राक्टर नु मनस्वी वलण सामे आव्यु। गाड़ी समयसर न आवता स्थानिकोए रस्ता पर ज कचरो ठालव्यो। सूरतना पूर्ण विस्तार में आवेली आशीर्वाद सोसायटी में दिवाळी पछीथी डोर टू डोर गार्बेज कलेक्शन की गाड़ी रेग्युलर न आवती होवाने कारणे सोसायटी द्वारा स्थानिक अधिकारी पदाधिकारी और जनप्रतिनिधिओ ने वारंवार जाण करवा छता समस्या तानी त्यां ज रही छे। समस्यानुं कोई निराकरण न आवता आज रोज सोसायटीना रहीशो द्वारा सोसायटीनी बहार जाहेर रस्ता पर कचरो ठालवी विरोध नोंधाव्यो हतो तथा कॉन्ट्राक्टरना मनस्वी वलण सामे प्रश्न उठावता कह्युं हतुं के ज्यारे फोन करिए त्यारे गाड़ी खराब होवाना जवाब अपाई रह्या छे। नियत समय प्रमाणे डोर टू डोर कलेक्शननी गाड़ी न आवता आखरे स्थानिक लोकोए जाहेर रस्ता पर कचरो ठालवानुं शरू कर्युं छे। स्मार्ट सिटीमां करोड़ो रूपियानो खर्च मात्र सूरत शहेरनी सफाई पाछळ करवामां आवी रह्यो छे ત્યારે કોન્ટ્રાક્ટરોના મનસ્વી વલણને કારણે સ્થાનિક લોકોને ભારે રોષ જોવા મળ્યો હતો। આ પ્રશ્ન માત્ર પૂર્ણ વિસ્તારનો નથી પરંતુ ઘણી બધી સોસાયટીઓનો છે કે જેમાં નિયમિત રીતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરવા માટે આવતા નથી। ડોર ટુ ડોર કલેક્શન માટેના નિયમ સમય હોવા છતાં પણ તેમની ગાડીઓ મનફાવે તે રીતે સોસાયટીમાં આવે છે। જ્યારે સ્થાનિકો દ્વારા ગાડીને લઈ આવનાર પૂછવામાં આવે તો ત્યારે તેમના કોન્ટ્રાક્ટર અને અમારા પ્રતિનિધિ સાથે વાત કરો અમને ખબર નથી। ઘણી વખત તેમને ફોન કરવામાં આવે ત્યારે એક જ જવાબ આપતા હોય છે કે અમારી ગાડી ખરાબ થઈ ગઈ છે અને અધિકારીઓ પણ ગલ્લા તલ્લા કરે છે। આરોગ્ય અધિકારીને કહેવામાં આવે ત્યારે પણ તે તોછડાઈપૂર્વક જવાબ આપે છે। કોન્ટ્રાક્ટરો પાસે સખ્તાઈપૂર્વક કામ લેવાને બદલે તેઓ ફરિયાદ કરનાર સ્થાનિકોને ખખડાવી નાખતા હોય તેવું વર્તન કરે છે। આરોગ્ય અધિકારી અજીત ભટ્ટે જણાવ્યું હતું કે આશીર્વાદ સોસાયટીની ફરિયાદ અમને મળી છે જ્યાં યોગ્ય રીતે ગાર્બેજ કલેક્શન થતું નથી, નિયત સમય પ્રમાણે ગાડી ત્યાં જતી ન હોવાનું સ્થાનિકોએ ફરિયાદ નોંધાવી છે, જેને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટરને આ બાબતે જાણ કરી છે। નિયમિત રીતે ગાડી ત્યાં જઈને કચરાનું કલેક્શન કરે તેના માટેના અમે તેને તાકીદ કરી રહી છીએ। અમને ગાડી નથી જતી એવી ફરિયાદ નથી મળી, પરંતુ આમ નિયમિત સોસાયટીમાં ગાડી આવતા હોવાની ફરિયાદ મળી છે। દર વખતે વારંવાર ફોન કરવા છતાં હજુ સુધી રેગ્યુલર નથી આવતા, ક્યારેક સવારમાં 6 વાગે આવે, ક્યારેક બપોર પછી આવે, ક્યારેક 12 વાગે આવે અને મન પડે એવો ટાઈમ એમણે એડજસ્ટ કરેલો છે, છતાં બી રેગ્યુલર નથી। વારંવાર ફોન કરવા છતાં રેગ્યુલર હતો અને અત્યારે હાલ ફોન કરવા છતાં બી કે ગાડી ખરાબ છે, ગાડી ખરાબ છે આવું અલગ અલગ ભાણા બતાવ્યા કરતા હતા। એના લીધે સોસાયટીના બૈરાઓ ઘણા બધા હેરાન થતા હતા, તો તેથી આજે નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ અમે કચરો રેગ્યુલર કરવામાં આવે નહીંતર પછી અમે રોડ ઉપર નાખશું। આપણા અત્યારે નવા આરોગ્ય અધિકારીની બદલી થયેલી જે ફર્સ્ટ સાઈડ કરી હોય છે, એટલા બધા ઇગોથી જે વાત કરે છે કે જાણે પોતાનું જ તે ઝોન હોય અને પ્રતિનિધિ પણ કોઈ ધ્યાન નહીં આપતા કે ભાઈ આવી રીતના આ રેગ્યુલર નહીં ચાલવું જોઈએ, અને એમની જગ્યાએ અમારે પોતે જાતે નિર્ણય લેવો પડે છે કે રોડ ઉપર આજે કચરો ફેંક્યો છે અને જ્યાં સુધી અમારો કચરો કલેક્ટ કરવામાં નહીં આવે રેગ્યુલર ટાઈમે ત્યાં સુધી અમે રોડ ઉપર જ કચરો ફેંકશું। એની અનિયમિતતાનું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આમ જોવા જાય તો 6 મહિના ઉપરાંતથી આ પરિસ્થિતિ સમગ્ર પૂર્ણ વિસ્તારની અંદર નિર્માણ પામી છે, અને જે પરિસ્થિતિનું નિર્માણ છે એ કચરાની જે ડોર ટુ ડોરની ગાડીઓ છે એ અનિયમિત આવે છે। અમુક સોસાયટીની અંદર તો 2-3 દિવસે ગાડી આવે છે અને આવે એનો પણ કોઈ ટાઈમ ટેબલ નક્કી નથી હોતું, ક્યારેક સવારમાં 6 વાગે આવે તો ક્યારેક રાત્રિના સમયે આવે, ક્યારેક બપોરના સમયે આવે, એટલે અનિયમિતતાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। એક બાજુ કરોડોના ખર્ચે સ્વચ્છ શહેર સુંદર શહેરની વાતો થઈ રહી છે, સુરત શહેરને પ્રથમ ક્રમાંકનું બનાવવાની વાતો આ ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટ શાસકો છે એ એસી કેબિનમાં બેસીને કરી રહ્યા છે, પરંતુ ખરેખર જો એને સુરતને નંબર 1 પર લઈ જવું હોય તો એને ગ્રાઉન્ડ ઉપર આવવું પડે અને સાચી હકીકત શું છે એ જાણવી પડે, કારણ કે વારંવારની ફરિયાદો કરવામાં આવે છે। આજની જ વાત કરીએ તો આશીર્વાદ સોસાયટીની અંદર જે અનિયમિત છે, છેલ્લા દિવાળી બાદ જે વારંવાર ફરિયાદો સ્થાનિક લેવલથી માંડી સ્થાનિક પ્રતિનિધિથી માંડીને મેયર સુધી અને સ્થાનિક અધિકારી ઝોનલ ચીફ ઝોનલ અધિકારી આરોગ્ય અધિકારીથી માંડીને કમિશનર સુધીની આ ફરિયાદો કરવા છતાં પણ જો એનું નિરાકરણ નહીં આવ્યું ને આજે લોકોએ રસ્તા ઉપર કચરું ફેંકવાનો વારો આવ્યો તો આથી રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત.